હેલો એવરીવન. તો આજનો આપણો ટોપિક છે ડિપ્લોમા કોમ્પ્યુટર સેમેસ્ટર ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચની અંદર સેમેસ્ટર સેકન્ડ એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સબ્જેક્ટની અંદર યુનિટ 4 પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ્સની અંદર આપણે જોશું આજે પ્રી ડિફાઇન્ડ મેક્રોસ. પહેલાં તો પ્રી ડિફાઇન્ડ મેક્રોસ એટલે તમે બધા જાણો છો કે પ્રી ડિફાઇન્ડ એટલે શું થાય, તો કે જે પહેલેથી સી લેંગ્વેજની અંદર બનેલા હોય. તો એવા મેક્રોસ છે કે જે પહેલેથી સી લેંગ્વેજની અંદર બનેલા છે, આપણે ડાયરેક્ટલી એનો યુઝ કરવાનો છે. એનો યુઝ કરવા માટે તો કે પ્રી ડિફાઇન્ડ મેક્રોસનો યુઝ કરવા માટે તો એને લખાય કઈ રીતે, તો કે એનું સ્ટાર્ટિંગ પણ ડબલ અંડરસ્કોર સિમ્બોલથી થશે અને એનું એન્ડિંગ પણ ડબલ અંડરસ્કોર સિમ્બોલથી જ થશે. તો આપણે તમને એનું લિસ્ટ બતાવું કે એની પ્રી ડિફાઇન્ડ મેક્રોસ કેટલા પહેલેથી આપણે સી લેંગ્વેજની અંદર બનેલા છે અને જેનો યુઝ કરી શકીએ છીએ. એક છે ડેટ, ટાઈમ, લાઇન અને ફાઇલ. ડેટ એવી પ્રી ડિફાઇન્ડ મેક્રોસ છે કે જે તમને સ્ટ્રીંગ ફોર્મેટમાં સિસ્ટમની ડેટ આપશે, એટલે કે જે ત્યારે રન કરો ત્યારે સિસ્ટમની જે ડેટ હોય તમને આઉટપુટમાં જોવા મળે. બીજો છે ટાઈમ, સેમ કે ટાઈમ સિસ્ટમનો ટાઈમ તમને સ્ટ્રીંગ ફોર્મેટમાં આઉટપુટમાં આપે. લાઇન છે, તમને ઇન્ટીજર નંબર રિટર્ન કરશે, એટલે કે લાઇન નંબર છે એ નંબરમાં આવશે એટલે ઇન્ટીજર છે. અને ફાઇલ છે કે જે સ્ટ્રીંગ ફોર્મેટમાં કરંટ ફાઇલનું નામ તમારું આઉટપુટમાં ડિસ્પ્લે કરશે. તો આપણે આનો ડાયરેક્ટ એક્ઝામ્પલ જ સમજીએ. આ એક્ઝામ્પલ તમે જોશો તો સિમ્પલ એક્ઝામ્પલ છે, ઇન્ક્લુડ વગેરે વગેરે લખ્યું છે, વોઇડ મેન અને ડેટ, ટાઈમ, ફાઇલ. આ ત્રણમાં તમે જોશો તો તમને પર્સન્ટાઇલ એસ એટલે કે કંટ્રોલ સ્ટ્રીંગ જે આપણે લખી છે એમાં આપણે પર્સન્ટાઇલ એસ આપેલું છે અને બાકી લાઇનમાં આપેલું છે પર્સન્ટાઇલ ડી. શા માટે? તો કે ડેટ, ટાઈમ અને ફાઇલ છે એ સ્ટ્રીંગ વેલ્યુ રિટર્ન કરશે, જ્યારે લાઇન છે એ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે. તો એની લખવાની રીત જોઈએ આપણે, તો કે ડબલ અંડરસ્કોર ડેટ, ડબલ અંડરસ્કોર સેમ ટુ સેમ ટાઈમ, ફાઇલ અને લાઇન માટે. બરાબર છે? તો આનું આઉટપુટ જોઈએ તો શું આઉટપુટ આવશે આનું, તો કે આનું આઉટપુટ આ રીતે આવશે. ડેટમાં જ્યારે આ પ્રોગ્રામ રન કરાવેલો ત્યારની ડેટ, એનો ટાઈમ, ફાઇલની પાથ એનો અને લાઇન નંબર. બરાબર છે? તો આ હતું પ્રી ડિફાઇન્ડ મેક્રો, સિમ્પલ ને સરળ, કે ભાઈ જે આપેલા છે મેક્રોસ એનો આપણે યુઝ કઈ રીતે કરી શકીએ, તો આપણે આ રીતે એનો યુઝ કરી શકીએ અને આઉટપુટમાં આ રીતે આપણે જોવા મળે. પછી તો કે આજનો આપણો બીજો ટોપિક છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ પ્રી ડિફાઇન્ડ સ્ટ્રીમ્સ ઇન સ્ટુડિયો ડોટ એચ. તો આવડું મોટું નામ છે, એનો મતલબ શું થાય? તો કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ પ્રી ડિફાઇન્ડ સ્ટ્રીમ્સ સ્ટુડિયો ડોટ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર વાળી ફાઇલની અંદર આપેલી સ્ટ્રીમ્સ છે કે જે પહેલેથી પ્રી ડિફાઇન કરેલી છે, એટલે કે પહેલેથી આપેલી છે. હવે આ પ્રી ડિફાઇન છે તો એનો મતલબ થશે કે જ્યારે તમે પ્રોગ્રામ સ્ટાર્ટ કરશો ત્યારે ઓટોમેટિકલી એની રીતે સ્ટાર્ટ થઈ જશે. હવે આવી પ્રી ડિફાઇન્ડ સ્ટ્રીમ્સ એટલે શું છે ને કઈ કઈ છે? સિમ્પલ બહુ છે, ખાલી નામ એવું તમને લાગે છે. આપણે સ્ટ્રીમ્સ જોઈએ પ્રી ડિફાઇન્ડ કઈ કઈ આપેલી છે. બરાબર? તો STDIN, સ્ટાન્ડર્ડ ઇનપુટ, સ્ટાન્ડર્ડ આઉટપુટ, સ્ટાન્ડર્ડ એરર, સ્ટાન્ડર્ડ પ્રિન્ટર અને સ્ટાન્ડર્ડ ઓક્ઝિલરી. તમને એમ થાય આ બધું શું લખેલું છે? તો સ્ટાન્ડર્ડ ઇનનો મતલબ થાય સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ, જે બાય ડિફોલ્ટ સેટ શું હશે? કીબોર્ડ. સ્ટાન્ડર્ડ આઉટપુટ, તો કે સી લેંગ્વેજ માટે સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ શું હશે? એનું કન્સોલ, કે જે બ્લેક સ્ક્રીન આપણે આઉટપુટમાં જોઈએ છે. એવી જ રીતે સ્ટાન્ડર્ડ એરર આઉટપુટ ડિવાઇસ, એ પણ આપણે જોઈએ છીએ, એક ઓલું જે નાનું બોક્સ આવે છે. સ્ટાન્ડર્ડ પ્રિન્ટર, જો પ્રિન્ટર અટેચ કરેલું હોય, અને ઓક્ઝિલરી ડિવાઇસ, જો ઓક્ઝિલરી કોઈ અટેચ કરેલો હોય. તો આનું પણ તમને એક એક્ઝામ્પલ બતાવું. આ વખતે પ્રોગ્રામ અલગ રીતે લખ્યો છે. બરાબર? ઇન્ક્લુડ સ્ટુડિયો કોનિયો વોઇડ મેન કેરેક્ટર એ નામનો એક વેરિયેબલ લીધો. પ્રિન્ટ એફ એન્ટર ધ વેલ્યુ ઓફ એ. પછી આપણે લખ્યું છે એ ગેટ સી અને બ્રેકેટની અંદર લખ્યું છે STDIN. ગેટ સી ફંક્શન છે, જે પ્રીવિયસ ચેપ્ટરમાં આવી ગયું યાદ હોય તો તમને, કે જેની મદદથી તમે કેરેક્ટર ગેટ સી મતલબ કે કેરેક્ટર કોઈ પણ એક વેલ્યુ ગેટ કરી શકો. ફંક્શન છે ગેટ સી નામનું, કે જેની અંદર તમે વેલ્યુ ગેટ કરી શકો. એમાં આપણે વચ્ચે શું પાસ કર્યું છે આર્ગ્યુમેન્ટમાં? તો કે સ્ટાન્ડર્ડ ઇન, એનો મતલબ શું થાય? તો કે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ. બરાબર? તો સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ એટલે કઈ થાય? તો કે કીબોર્ડ. તો STDIN ના લખો તો પણ એ કીબોર્ડમાંથી જ ઇનપુટ લેશે. શું કામ? તો કે પ્રી ડિફાઇન છે અને આપેલા જ છે. અને પછી શું કર્યું આપણે? એને એમાં સ્ટોર કરાવડાવ્યું, પ્રિન્ટ એફ આઉટપુટ એવું ખાલી પ્રિન્ટ કરાવડાવ્યું. અને પછી શું કર્યું છે? તો કે પુટ સી, એ પણ એક ફંક્શન છે જે પ્રીવિયસ ચેપ્ટરમાં આવ્યું હતું એ, અને જેની મદદથી તમે એને પ્રિન્ટ કરાવી શકો. પણ હવે એ પ્રિન્ટ ક્યાં કરાવ્યો છે? તો કે સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ, એટલે કે શું થાય? તમારું કન્સોલ. બરાબર છે? તો આનું આઉટપુટ તમે જોવો તો તમને શું જોવા મળે? તો કે એન્ટર ધ વેલ્યુ ઓફ એ.
બરાબર છે, એન્ટર ધ વેલ્યુ ઓફ એ આવ્યું. હવે એની ઉપર મેં વેલ્યુ શું નાખી, કેપિટલમાં બી, તો મને આઉટપુટમાં શું મળ્યું, બી. બરાબર છે, તો એમાં કાંઈ નવું નથી. સ્ટાન્ડર્ડ ઇનપુટ એટલે કે કીબોર્ડની મદદથી ઇનપુટ લીધું, અને સ્ટાન્ડર્ડ આઉટપુટ એટલે કે કન્સોલ, જે સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ છે એમાં આપણે એને આઉટપુટ આપ્યું. આનું એક્ઝામ્પલનું થોડુંક સોલ્યુશન મેં લખેલું છે. આ એક્ઝામ્પલમાં શું કર્યું, ગેટ સી નામનું ફંક્શન આપણે યુઝ કર્યું, જે રીડ કરે કેરેક્ટર ફ્રોમ સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ ને, જે શું છે, કીબોર્ડ. અને એક બીજું ફંક્શન કયું યુઝ કર્યું, પુટ સી નામનું ફંક્શન, કે જેનો યુઝ શું થાય, ડિસ્પ્લે કેરેક્ટરને ડિસ્પ્લે કરે ક્યાં, તો કે સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ. શું છે, તો કે વિચ ઇઝ કન્સોલ. બરાબર, તો આ શું હતું, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ પ્રી ડિફાઇન્ડ સ્ટ્રીમ્સ ઇન stdioi.h નામની ફાઇલમાં. તો આજના બે ટોપિક બહુ સિમ્પલ ને સરળ હતા, પ્રી ડિફાઇન્ડ મેક્રોસ અને સ્ટાન્ડર્ડ સ્ટ્રીમ્સ ઇન stdio.h. થેન્ક યુ.